નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। આવા સંજોગોમાં સરકારી બાબુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી મોટી વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા બહુ જ કપરી છે। આજે અમે એક એવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ કે એ કિસ્સો હદદ્રાવક છે। એક માતા ઓક્સિજન વગર તડપી તડપીને દીકરાના ખોળામાં પ્રાણ ત્યાગે છે, એને નથી મળતી હોસ્પિટલની સારવાર। અને આ માતા સામાન્ય માતા નથી, એને એના એકનો એક દીકરાને ફોજમાં જ ભરતી કરી 20 વર્ષ સુધી દેશની સેવા માટે સમર્પિત કર્યો હતો, અને આ ફોજીની માતા એક ઓક્સિજનના અભાવે શહેરમાં ફરી ફરીને હોસ્પિટલોમાં જઈ આવ્યા બાદ નારાજ નિરાશ થઈને એની માતા એના ખોરામાં જ્યારે પ્રાણ ત્યાગે છે, ત્યારે સવાલ ઊભો થાય છે કે ક્યાં છે તંત્ર। મોટી મોટી વાતો કરતા ધારાસભ્ય પિયુષ દેસાઈ અને એમના ચમચાઓ દ્વારા ફોટાઓ મોકલવામાં આવે છે, મૂકવામાં આવે છે કે ધારાસભ્ય પિયુષ દેસાઈએ આમ કરી લીધું, ધારાસભ્ય પિયુષ દેસાઈએ તેમ કરી લીધું। અને પિયુષ દેસાઈ, તમારા જ શહેરમાં એક હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા એક ફોજીની માતા તડપી તડપીને મરી છે। આ દ્રશ્યો જુઓ, શરમ કરો, શરમ ફોટા મૂકતા પહેલાં તમારા ચમચાઓ સાથે ચાપલૂસી કરાવતા પહેલાં વાસ્તવિકતા જુઓ। આ જિલ્લાના કલેક્ટર એમ કહે છે કે નવસારીમાં સમરા સૂત્રો છે, આ ફોજીની વાત સાંભળો। અમે નથી કહેતા, જ્યારે અમે તમારા પર આક્ષેપો લગાવીએ છીએ, તમારી સારી વાતો અમે 100 વાર વખાણીએ, 100 વાર સલામ કરીએ છીએ તમારા, પરંતુ આ જુઓ પરિસ્થિતિ શું છે શહેરની। માત્ર મોટી મોટી વાતો કરવાથી અને 4-5 ચાપલૂસોના હાથે ફરી ચાપલૂસોની વાહવાથી તમે શહેરને સુદૃઢ બનાવો એ નહીં ચાલે। આ જુઓ આ શહેરની વાસ્તવિકતા। દેશની સેવા કરનાર 20-20 વર્ષ સુધી ફોજમાં જેને સેવા આપી છે એવા એક સૈનિકની માતા માત્ર ને માત્ર તમારા શહેરની તમારી અવ્યવસ્થાને લઈને જીવ ગુમાવી ચૂકી છે, એ માતાએ શ્વાસ છોડ્યો છે। આ કમભાગી માતા આ તંત્રની લાપરવાહીનો ભોગ બની છે, અને આ કોણ માફ કરશે, આને કોણ લાવશે આ ફોજીની માતાને પાછી। ધારાસભ્યો એમાં પિયુષભાઈ પણ આવી જાય, આરસી પટેલ પણ આવી જાય, નરેશ પટેલ પણ આવી જાય, અનંતભાઈ પણ આવી જાય, વિજય રૂપાણી પણ આવી જાય, બધા જ નેતાઓ તમે જે વાતો કરો છો તે અને રિયાલિટી રિપોર્ટ કંઈક અલગ છે। જાગો, પ્રજાએ તમને મત આપ્યા છે કે અમે સુરક્ષિત રહીશું, અમે અમને આરોગ્યની જ્યારે સેવા મળશે ત્યારે અમને સેવા મળશે। લાખો રૂપિયા તમને દાનોમાં આપે છે, મોટા મોટા મશીનો અને મોટા મોટા દાતાઓ સાથે મોટી મોટી વાતો કરો છો। એક દેતા જ્યારે પોતાની વાત કરે છે ત્યારે બીજો મીઠા એના નામના પોસ્ટરો મૂકે છે। ઓક્સિજન ધારાસભ્ય પિયુષ દેસાઈ લાવ્યા કે સાંસદ સી આર પાટીલ લાવ્યા તે અંગે કોમેન્ટો થાય છે, પરંતુ આ જ શહેરની ઓક્સિજન નથી, આ શહેરના લોકો પ્રાણ ત્યાગી રહ્યા છે પ્રાણવાયુને અભાવે। માટે અમે આ એક કિસ્સો રજૂ કરીએ છીએ। જુઓ, નવસારી લાઈવના રિપોર્ટરો ખૂને ખૂને ભરીને વાસ્તવિકતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને એટલે જ તંત્ર અને નેતાઓ અમારાથી મોઢું છુપાવી રહ્યા છે હવે, કારણ કે અમે પૂછીએ છીએ અને તેમને જવાબ આપવા પડે છે। અમારા કપરા સવાલો હોય છે અને કપરા સવાલોના જવાબ આપવા તેમના માટે મુશ્કેલ બને છે, કારણ કે સત્યથી તેઓ મોઢું છુપાવે છે, પરંતુ સત્ય ક્યારેય છુપાશે નહીં, સત્ય જે હશે તમે બતાવીશું। અને જુઓ આ એક કિસ્સો, અમારા રિપોર્ટર નિલેશ પટેલે આ જે ઘટના છે એ ઘટનામાં પીડિત એવા સૈનિકની સાથે વાત કરી છે, અને આ સૈનિકનો આક્રોશ, વિદુષ્મનોને જ્યારે ગોળીએ છામી સાથે લડનાર આ સૈનિક આજે એની માતાને બચાવી ન શક્યો, કારણ કે આ તંત્ર અને અવ્યવસ્થા અપૂરતી હતી, વામની હતી, અને એટલે જ આ આક્રોશ સાથે અમારે આ દ્રશ્ય બતાવવા છે। અમે કોઈ ભય ફેલાવવા નથી માંગતા, પરંતુ વાસ્તવિકતા શું છે એ જણાવવા માટે આ કિસ્સો અમે બતાવીએ છીએ। જુઓ, જાગો, અને નેતાઓ અને અધિકારીઓ વાસ્તવિકતા સ્વીકારો અને પ્રજાને સાચી સમજ આપો, સાચી સુવિધાઓ આપો, પ્રજાને તમારાથી થાય તેટલું કરો, બાકી સપનાઓ ન બતાવો। ઓક્સિજન પૂરતી માત્રામાં છે, મલ્લા હોસ્પિટલમાં 5-5 લોકોએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યાના સમાચારો થયા છે, અમારી પાસે તેના ચોક્કસ પુરાવા નથી એટલે અમે એને સાબિત નથી કરી શકતા, એટલે પણ આ ચર્ચા અને અખબારી સમાચારો છપાયા છે। ત્યારે જુઓ આ એક ફોજીની વેદના। નવસારીમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે, સરકાર કયા પ્રકારના કામો કરે છે, કેટલું લોકોને સહાય આપે છે, કેટલી સેવા કરે છે, તેની હકીકત તપાસવા માટે નવસારી લાઈવ આજે એક એવા ઘરે પહોંચ્યું છે કે જ્યાં એક દેશનો સેવક, દેશનો જે જવાન કહી શકાય, આર્મીમાં કામ કરતા જવાન,
કે તે પોતાના દેશનો દીકરો બને પણ માનવ દીકરો ન બની શકે તેવા એક દીકરા સાથે અમે વાત કરવાના છે. શું થઈ હતી, ઘટના કેવી હતી, વાત હકીકત અને કઈ છે, કેવી પરિસ્થિતિ આ યુવક સાથે થઈ છે એની સીધી વાત કરીશું તેમની સાથે. આપણી સાથે જોડાય છે નીરજભાઈ. નીરજભાઈ સ્વાગત છે નવસારી લાઈવમાં. શું થયું હતું તમારી સાથે, કેવી પરિસ્થિતિ થઈ છે? મેં મારી મમ્મીને ઓક્સિજનની માત્રાની વેલ્યુ ઓછી હતી. ઓક્સિજન 70% 70-72% જેવું ઓક્સિજન હતું. મને જ્યારે ખબર પડી અને જ્યારે આરોગ્ય કેન્દ્રવાળાને જ્યારે એને કીધું કે તમે કોઈ બી નજીકની સારવાર હોસ્પિટલમાં લઈ જાઓ, તો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ કોઈ બી બધી હોસ્પિટલોમાં એને લઈ ગયા, પણ એને કોઈ સારવાર નહીં આપી શક્યો. કોઈ બી હોસ્પિટલ એને એક્સેપ્ટ કરવા તૈયાર નથી થઈ. મેં એટલું જ જાણું કે પ્રશાસન એ શાના માટે, પ્રશાસન એવું શું કે મતલબ પહેલાં ફર્સ્ટ પ્રિયોરિટી કોને મળવું જોઈએ, કે જેને ફર્સ્ટ ચિકિત્સા મળવું જોઈએ, જેને ફર્સ્ટ પહેલાં જેટલું ઇમરજન્સી સ્થાને કહે, જે માણસો ઇમરજન્સીમાં રહ્યો, જે ઇમરજન્સી દેખાતો છે, વાસ્તવિકતા દેખાય છે, તેને ઇમરજન્સી કહેવાય ને, તો એને ઇમરજન્સી પહેલાં ફર્સ્ટ પ્રિયોરિટી કેમ નહીં આપી શકી? પ્રશાસન શું જોતું છે? પ્રાઇવેટ હોસ્પિટલો, ગવર્મેન્ટ હોસ્પિટલો, કોઈ બી હોસ્પિટલો એક્સેપ્ટ કરવા કેમ નથી માંગે? અને એ લોકો પોતાના આપને એવું શાના માટે કેવો છો કે અમે આ નંબર પર કોલ કરશો તો આની સેવા મળશે, આ ટીમ છે. મેં અહીંયા સુધી કીધો છે, આજે વોટ્સઅપે પોપ્યુલર થયું ડૉક્ટર ભાવસાર કરીને, એને મેં તે દિવસે 70-75 કોલ માર્યા હશે, પણ એને એક રિપ્લાય નહીં આપ્યો કોલનો. તેના સિવાય બીજા બધા બહુ ઘણા માણસોને કોલ કરી ચૂક્યો કે મને કોઈ સહાય આપો. મારા મમ્મીને ખાલી એટલું કે એને ઓક્સિજનનું ખાલી પેલું માત્રા ઓછી છે, તો એનો કેસ બી કોરોના નથી આવ્યો, ટેસ્ટ બી નથી કર્યો એનો, ખાલી ન્યુમોનિયા હતું અને ન્યુમોનિયામાં એનો ઓક્સિજનની માત્રા કમ થઈ તો એને સહાય મળવું જોઈએ હતું ને. મેં મારા પૂરા 20 વર્ષ સુધી મારા દેશની સેવા કરીને અત્યારે મેં વિચાર્યું કે ચાલો હવે 20 વર્ષ દેશની સેવા કરીશ, હવે પરિવારની સેવા કરીશ. પણ મેં મારા દેશની તો સેવા કરી શક્યો, પણ મેં મારા પરિવારની સેવા નહીં કરી શક્યો. શું મતલબ, આ મેં નિસ્વાર્થ હતો ને, ત્યાં તો મેં અહીંયા આવીને મારા પરિવારને સેવા કરવા આવી ગયો, પણ મારા પરિવારને મેં બચાવી નહીં શક્યો, મારી તરફથી માને મેં બચાવી નહીં શક્યો. એક ઓક્સિજન, ખાલી એક ઓક્સિજનની માત્રા હતી. મારી પાસે પૈસા છે, પણ મેં ઓક્સિજન ખરીદી નહીં શક્યો. શું મારા પૈસાનું શું વેલ્યુ અને મારા જે દેશભક્તિ કરેલી તેનું શું વેલ્યુ? મેં તો આજે તે મારે કંઈ મને મારો પોતાનું આપણે વેલ્યુલેશન વધારે, મારે કોઈ પોપ્યુલર નથી થવું. મારે એટલું જ કહેવા માગતું છે કે મારી સાથે જે થયું તે બીજા આ એરિયાની અંદર યા આ દેશની અંદર કોઈ બીજી માને બીજાના માની સાથે નહીં થવું જોઈએ. મા બધાની એક સમાન હોય. મા એવું નહીં કે મા એજેડ હોય તો તેને મતલબ કે તરફથી છોડી દેવું. કોઈ કોઈની માને તરફથી છોડવા નહીં માંગે. મારી માં તરફથી હતી. મેં બધાના પણ ગુહાર લગાવી કે મને હેલ્પ મી, મને એડમિટ કરો, પણ કોઈ મને એડમિટ ન કરે. મેં મારે ખાલી એટલું જ સેવા માગતો છું કે મારા પરિવારને, મારે પરિવારને મેં રેક્ષા નહીં કરી શકું. એ સિસ્ટમ મેં એવું જ જાણવા માગતો છું કે સિસ્ટમમાં ગરબડ થતી છે તો સિસ્ટમમાં ગરબડ ક્યાં થતી છે મારે જાણવું છે. મારો હક છે. મેં બી દેશનો આમ આદમી છું. કોઈ મેં એમ નથી કહેતો કે મેં દેશની સેવા કરી તો બહુ મોટું પહેલું કામ કર્યું. મને મારી જે મને મારા અંદર દેશભક્તિ છે તો બધાની અંદર જ દેશભક્તિ છે. ચાલ જેને અંદર, પર મને ખુદ ચાહે, પણ સિસ્ટમ ચાહે તો મને હેલ્પ મળી શકે. સિસ્ટમ ચાહ્યા પછી બી હેલ્પ નહીં મળી શકી, તેને મને જવાબ જોઈએ. અને મેં તો આમ આદમી છું, પર એ દેશમાં જો એક આમ આદમીની હતી ને તો દુર્ઘટના ઘટી. મેં હવે સિસ્ટમ પાસે રડીશ, ચાહે મને ગમે તે થવો દે, મને ખાલી આ બે વસ્તુથી થોડો છુટકારો મળવો જોઈએ. મેં મતલબ કે થોડા મારા મમ્મીને જે એની વિધિ પૂજા પર ખતમ કરીશ, ને પછી સિસ્ટમની અમે આવીશ. મારે પોતાની PRV નથી વધાવી, નહીં મારે પોતાનું વેલ્યુ વધાવવું, ના મારે પોપ્યુલર થવું છે. બટ મારી હતી તો દુર્ઘટના ઘટી. મારે સિસ્ટમ માટે લડવું જ છે. મને ન્યાય જોઈએ. આજે મારી સાથે થયું, કાલે આમ આદમીની માં હાથે બી થશે, કોઈ બી ના હશે. મારી સાથે થયું, તમારી માં હાથે થઈ શકે, કોઈ બી ના હાથે થઈ શકે. સિસ્ટમ કહો, સિસ્ટમ શાનું માટે પેલું કરતું છે? આજે જ્યાં જોઈએ ત્યાં જેને પેલું કરવું છે, જેને પેલું હોસ્પિટલોમાં કઈ ફેસિલિટીનો નથી મને કેવો, ગવર્મેન્ટ હોસ્પિટલમાં યા ફિર પ્રાઇવેટ હોસ્પિટલમાં બધી જ ફેસિલિટી હોય છે, અને આપણે એનું ભુગતાન બી કરતા હોય છે, કરીએ કે નહીં કરીએ, પણ છતાં બી આપણને હેલ્પ નહીં મળી શકે. કેમ? કારણ કે એજેડ માણસને બચાવવું નહીં જોઈએ? કોઈ ફરક નથી પડતો એને? તો આ જે ભડાસ તમે જોઈ તે એક દીકરાની છે પોતાની મા પ્રત્યે. કારણ કે મા બધાને વાલી હોય છે. જન્મ દેનારી મા તેની તુલે કોઈ દુનિયામાં નથી આવતું. ત્યારે આ મા જનનીની જ્યારે તેને પોતે ગુમાવી છે, અને ગુમાવવાનું કારણ શું છે? નવસારીની સિસ્ટમ. પિયુષભાઈ આરોગ્ય અધિકારી, તમે શરમ કરો. આ એક વ્યક્તિ તમને 75-75 ફોન કરે ને તમે ફોન નથી ઉચકતા. ભાવસર સાહેબ, તમે નવસારી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી છો,
તમારે તો એ સામાન્ય જનતાને જવાબ આપવો જોઈએ અને તમે 75 ફોન કરવા છતાં ફોન ના ઉપાડો. એક દીકરાની માં જ્યારે તડપતી હોય ત્યારે તમારી પાસે મદદની પોકાર કરતો હોય ત્યારે તમે ફોન ના ઉચકો, આ કેટલું વ્યાજબી છે. પિયુષ દેસાઈ, તમે પણ સાંભળો, જુઓ આ એક વેદના કે જે વ્યક્તિના ઘરમાં માતા હતી જેને ઓક્સિજનની સુવિધા ન મળવા, ઓક્સિજનવાળો બેડ ન મળવાના કારણે તેઓએ પોતાની માને ગુમાવવાનો આવે છે અને તેની આ ભડાસ કાઢી રહ્યા છે. તંત્રના જે અધિકારીઓ છે તે પણ આ મારી આ અવાજ જો તમારા સુધી પહોંચતો હોય તો તમે આ ખબર જુઓ અને મળો આ વ્યક્તિને કે કેવી રીતે એ માણસે જ્યારે પોતાના દેશ માટે 20 વર્ષ દેશમાં સેવા કરી હોય, બોર્ડર પર BSFમાં કામ કર્યું, બોર્ડર પર દેશની રક્ષા કરી, એ ત્યાં જાગતા રહ્યા ત્યારે આપણે ઘરમાં શાંતિથી સૂતા હોઈએ એવા જવાન, અને તે પોતાની માના માટે અહીં આવ્યા અને માને બચાવી ન શક્યા, એનો અફસોસ તો તેને જિંદગી પર રહેશે. કારણ કે દેશનો પુત્ર બન્યો, પોતાની માનો પુત્ર ના બની શક્યો. ત્યારે આવા દીકરાને માટે જો નવસારીનું તંત્ર, નવસારીની પ્રાઇવેટ હોસ્પિટલો, સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલો જો એમ કહેતા હોય કે અમારી પાસે બેડ છે તો ક્યાં ગયા બેડ? 175 બેડની આપણી હોસ્પિટલ છે અને તેમાં જો આ એક વ્યક્તિને એડમિટ ના કરી શકો, દરરોજ સરકારી આંકડા તો બતાવે છે કે 10 હોસ્પિટલમાં સારવાર હેઠળ, 15 જણા સારવાર હેઠળ, બાકીના શંકાસ્પદ હોય, તો તમે આવા વ્યક્તિઓને કેમ હોસ્પિટલમાં એડમિશન ના આપી શક્યા? અને ન આપવાના કારણે, ઓક્સિજનના કારણે આજે એક વ્યક્તિએ પોતાનો સ્વજન ગુમાવવાનો અમારો આવ્યો છે. ત્યારે આ દીકરો અહીં પોતાના મા માટે તંત્ર સામે અવાજ લગાવી રહ્યો છે કે આજે જે મારી સાથે ઘટના ઘટી છે તે બીજા કોઈ સાથે ન ઘટે. અને નવસારીજનો, તમને પણ સાવચેત કરવા માગું છું કે આ નવસારીનું તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે. કારણ કે નવસારીમાં જે રીતે પરિસ્થિતિ નિર્માણ થયું છે તેને લઈને તંત્ર કોઈ પણ સુવિધા નથી આપી શકતું, તેનો પુરાવો આ છે. કોઈને તમે અન્ય કોઈ પણ ચેનલોમાં જોશો પરંતુ તમને આ પુરાવા કોઈ નહીં આપે. નવસારી લાઈવ તમને આ પુરાવા આપી રહ્યું છે કે નવસારીમાં તંત્ર ખાલી વાતો કરી રહ્યું છે, કેમેરા સામે મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ હકીકત કંઈક ઓર જ છે. હકીકત તમને અમે બતાવી રહ્યા છે કે આ એક દીકરો એવો છે જેણે પોતાની માં ગુમાવી છે, માત્ર સેના માટે? ઓક્સિજન સમય પર ન મળવાના કારણે. નવસારી લાઈવે 2 દિવસ પહેલાં પણ અહેવાલ પ્રસારિત કર્યો, 14 તારીખની આ ઘટના છે, 14 તારીખે જ તેમની માતા સાથે આ સમગ્ર ઘટના ઘટી છે. ઓક્સિજન ન મળવાના કારણે સમગ્ર પ્રાઇવેટ હોસ્પિટલો પણ રસ્તા પર ઉતરી હતી. ત્યારે પિયુષભાઈ દેસાઈ, ધારાસભ્ય, જલાલપુરના ધારાસભ્ય RC પટેલ, તમે લોકો તો શરમ કરો, તમારા વિસ્તારના લોકો છે અને તેઓ આ રીતે જો તડપી તડપીને મર્યા હોય, જ્યારે પોતાના ખોરામાં પોતાની માં તડપતી હોય અને દીકરો કંઈ ના કરી શકે, તેનાથી મોટું દુઃખ દુનિયામાં કોઈ ના હોઈ શકે. અને તે આ હકીકત આજે તમારી સમક્ષ અમે લઈને આવ્યા છે. કારણ કે આ એક દીકરાની વેદના છે, તેના પરિવારની વેદના છે. પરિવાર પોતાના માં માટે સ્વજન પોતાનું ઘરમાં બેઠું હોય અને એ તડપતું હોય અને તેને કોઈ સારવાર ના મળે અને તેના માટે તેઓએ આજે તે પોતાને સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે નવસારી લાઈવ સમગ્ર લોકોને પણ અપીલ કરી રહ્યો છે કે તંત્ર સામે આશા અપેક્ષા ન રાખો. આરોગ્ય અધિકારી ફોન નથી ઉચકતા, કોઈ પણ સેવા નથી કરતું અને તેના પુરાવા છે અમારી પાસે. આ પુરાવો કહી શકાય કે નવસારીમાં કેવા પ્રકારની સુવિધાઓ છે. લોકો વાતો કરે છે, આરોગ્ય સિવિલ સર્જન પણ કહે છે કે બધી સુવિધાઓ છે, ઓક્સિજનના નવા બેડ બનશે, પણ ક્યારે બનશે, ક્યારે લોકો મરી જશે, પછી બેડ બનાવીને શું ફાયદો? પિયુષભાઈને અમે પહેલા દિવસથી કહી રહ્યા છીએ કે નવી હોસ્પિટલ ઊભી કરો, ઓક્સિજનના સુવિધા સાથેના બેડ તૈયાર કરો, પરંતુ કોઈના પેટનું પાણી હલ્યું નથી. અને આગામી દિવસોમાં આવા જ કઈ કેટલા કિસ્સાઓ સામે આવશે, આ તો એક જ હતું. આવા કઈ કેટલા ઘરો અમે શોધી રહ્યા છીએ, હવે જે પણ અમને મળશે અમે 100% તેઓના ઘરે જઈશું અને તમારા સુધી તેઓનો અવાજ પહોંચાડીશું કે તંત્ર કયા પ્રકારનું કામ કરે છે. જોતા રહો નવસારી લાઈવ, અને ખાસ તમામ દર્શકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે તમે જ્યારે પણ બહાર નીકળો માસ્ક પહેરો, વારંવાર હાથ ધોવો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, અને કામ ના હોય ને તો ઘરની બહાર ન નીકળો. ખાસ તમને અપીલ છે અમારી. જોતા રહો નવસારી લાઈવ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.